આમાં ભૂલ થાય એવું નથી, નિશાન સુખ માપ નિશું નિશાન માપ છે, પણ હવે આનો આને કારણ કે આવી બે ચાર વખતથી ભૂલ કરી ગયા છે, પાછું એનું નવું થઈ જાય. વસ્તુ એક જ છે કે પત્ની સાક્ષી, પત્ની સાક્ષી અને વકીલની સાક્ષી, કારણ કે વકીલ છે એ કોરાટ છે ભાઈ, સાક્ષીએ લખાણ કરીને આપે, સમજી ગયા તમે, આ વસ્તુ લખાણને મનાય છે, લખાણ કરી દે કે હવે પછી અમે કોઈ જાતની આવી ભૂલ નહીં કરી, એ લખાણ આપે. બીજી વાત કે સનાતન ધર્મમાં બધાએ આવી ગયા, એ પણ એક સ્વામી અમારો ધર્મની હારે અમારો ભાઈ જ છે, અમારે કોઈથી વિરોધ ન હતો, વિરોધ અમને કહીને લે તો ચારણની જગદંબાનું અપમાન કર્યું, અઢારે વરણની માં છે, અઢારે વરણની મોગલ છે, ખોડિયાર પણ અઢારે વરણની છે, આવડ અઢારે વરણ, મોમાય ચામુંડ, જે જે તમે માનતા હોય દેવસ્થાનો, જે જેનો ધર્મને જે જેની ફરજ, કોઈની લાગણી દુભાવે નહીં, અને સનાતન ધર્મમાં તો અઢાર વરણ ભેળો જ હોય, પણ આવી ભૂલ કોઈથી કરાય નહીં. તમે આ ભૂલ કરી છે બરાબર, તમે માફી માગો છો, પણ કાલ બીજી ભૂલ ન કરીને શું ખાય એટલે અમને લખાણ જોવે, કાયદેસરનું લખાણ જોવે નહીં, કોર્ટ થોડું લખાણ જોવે, વકીલ થોડું, એને તમે લોટરી કરી દો, લખાણ કરી દો, જેથી પાકું થઈ જાય, જીભાન મોખી જ નહીં લખી એ જોવે. બીજી વાત, હવે પછી અમે આવી કોઈ ભૂલ ન કરશું. બીજું, તમારો ધર્મ રાખો, અમારે તમારા ધર્મથી કોઈ મતલબ લેવો નથી, લેવા નથી, તમે અમારા ભેળા જ છો, પણ તમારો ધર્મ અમારા હેરો હેરે જ છે, કારણ કે શિવથી મોટો દુનિયામાં કોઈ નથી, શિવે ઝેર પીધું છે જગતનું, અને શિવના ભક્તો છે અમે બધા, એમાં તમે આવી ગયા, અમે ઝેર પીએ છે, પણ જ્યારે ઓકાવાનું તમે કરો ને પછી આ સુનવાણી આવે છે, આ સુનવાણી થઈ ગઈ, અઢારે વરણમાં વિરોધ ઉપડી ગયો, અઢારે વરણ વિરોધ ઉપાડી લીધો, એક જાતની સુનવાણી કહેવાય, ઝેર પીવી છે અમે, સંતો ઝેર પી જાય, સંતો કોઈ તપતા જ નથી, તપે ક્યારે કે જ્યારે પગથી માથે માથે ને માથે કંઈ જ અમારા બોલવું પડે છે, તમે ધર્મની આરે જ છો, પણ અમારા ધર્મને તમે ઠેસ પૂગે એવું વર્તમાન ન કરો, તમારો ધર્મ તમારી આ રાખો, અમારે તમારા ધર્મથી કોઈ લેવા દે ને, કારણ કે તમે અમારામાં જ છો, મૂળ માના જ સંતાનો તમે, કારણ કે મા હતી તય આપણે હતા, માથી મોટું દુનિયાની માલપુર કોઈ છે નહીં, કારણ કે આખા બ્રહ્માંડની તાગાય 14 ભવનમાં રહેતી, ઉંડણમાં આપ લેતી, ઉંડણ એટલે માનો ખોળો છે, એમ શિવ અને શક્તિ આ જેને કહે આદિ અનાદિથી, આનો કોઈ આકાર નથી, આનો કોઈ પાર નથી, આને કોઈ મિટાવી ન શકે, સનાતન ધર્મ આદિ અનાદિથી હલાવે છે, અને આ ભારત દેશ છે, કારણ આ ભારત દેશની માલકોર એવા ભરત રાજા થઈ ગયા, જેને કહેવાય આખા ભારતનો રાજા, એની ઉપર એનો અશોક ચક્ર આજની તારીખમાં આપણી સરકારે બહુ સારું કામ કર્યું છે, જે શબ્દ કાઢી નાખ્યા છે એમાં હું બહુ રાજી છું, કારણ કે ભારત શબ્દ લાગ્યો છે, ભારત અત્યારે મહાન છે, 5000 વર્ષથી ભગવાન કૃષ્ણે પણ મહાભારત ગીતા ગાય છે, આ ભારત દેશ છે, સંસ્કૃતિનો દેશ છે, ભગવતીનો દેશ છે, સંત સુરાનો દેશ છે, અને મારા સનાતન ધર્મનો દેશ છે, અઢારે વર્ણનો દેશ છે, પણ કોઈ પણ ધર્મને હાનિ કરે તો એને આ દેશમાંથી એની સામે આપણે વિરોધ કરવો કરવો ને કરવો, પણ એ માફી જાહેરમાં માગે છે એમ નહીં, લેખિત આપણે લેખિતમાં એ લખી દઈ દે કે હવે અમે આવું કરશો નહીં, તમારા ધર્મથી અમને કોઈ વિરોધ નથી, પણ તમારો ધર્મ મોટો કરવો તો આ સનાતન ધર્મની હાનિ લાગી રહ્યા છે, હું અઢારે વર્ણને કહું છું, કોઈના ધર્મની લાગણી દુભાઈ પર, હા મને પોતાના હિતો તરવ રહેશે, મારાથી બોલાઈ હું તરત કહી દઉં ભાઈ મને માફ કરજો, મારાથી બોલાઈ ગયું, કારણ જીભ છે લપસી જાય, પણ એનો પસ્તાવો કરો, આ તમે જો પહેલા માફી માગી લીધી હતો તો આટલા આ હોળી જ ન થાય, આ આખો ભારત દેશ મારે આવી ગયો, સનાતન ધર્મના હિન્દુ ધર્મ બધા આવી ગયા અઢારે વર્ષ, એમ તમે અમારી હારે જ છો, એમ હવની હારે રહેવાનું છે, તમારો ધર્મ તમે હાચવો, હવ હોની ફરજ, જે જેનો ધર્મ ન હોવો ફરજ, પણ કોઈનો દુઃખ દુભાય, કોઈનું પાત્ર દુભાય, કોઈની લાગણી દુભાય, કોઈનું દેવસ્થાન દુભાય, એવું કોઈની બફાટ કરવો નહીં, એક જ વસ્તુ છે, આહાર શુદ્ધ રાખો, તમારો આહાર શુદ્ધ તો વિચારો શુદ્ધ, અને આ સંતો જે ગરવા જ્ઞાનની ગોદીમાં બેઠા છે ને, એ પેટે પાટા બાંધી દે છે, ભૂખા થાય છે ને પેટે પાટા બાંધી દે, પણ અનુષ્ઠાની મૂકતા નથી, આજ રાત દિવસ આજે જે સનાતન ધર્મ માટે અઢારે વર્ણ માટે ધૂણા જાગૃત કરીને બેઠા છે, યજ્ઞ જાગૃત કરીને બેઠા છે, જાપ જપે છે, આવા સંતોનું આપણે ધ્યાન રાખવાનું, કાકા સંત સુરાનો દેશ છે, ભગવતીનો દેશ છે, અઢારે વરણનો છે, આપણે અઢારે વરણને લઈને હાલવાનું છે, કોઈના ધર્મની લાગણી દુભાય એવું કોઈને કરવાનું છે નહીં, એક મોગલ ધામથી બાપુનો તમને અવાજ છે બાપ, જય મોગલ, જય મણિધર, જય વડવાણી.